બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી, તળેલા સિંગદાણા, દાડમના દાણા, આજે હું બટાકા પૌવા બનાવવાની છું એના માટે મેં 2-3 પાણીથી પૌવા પહેલાં ધોઈ લીધા છે. સિંગદાણા, કોપરાનું છીંક અને દાડમના દાણા ઉપર ગાર્નિશિંગ માટે વટાણા અને બટાકા વઘારમાં નાખવાના છે. પહેલાં આપણે હવે પૌવામાં 1/2 ચમચી હળદર નાખીએ. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. અને બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું. હવે હું બટાકા પૌવા વઘારવાની છું. સૌથી પહેલાં આપણે સિંગદાણા તળી લઈએ. આપણા સિંગદાણા તળાઈ ગયા છે. હવે આપણે પહેલાં એને કાઢી લઈએ. હવે 1 ચમચી રાઈ નાખીએ. રાઈ ફૂટે એટલે આપણે જીરું નાખીએ. ઘી નાખવાની અને આપણે જે બટાક ઘીના સમારીને મૂક્યા હતા એ નાખવાની. પાંચ મિનિટ માટે આપણે બટાકા પહેલાં ચડવા દઈએ. ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે, ચડે એટલે પછી બીજું બધું મસાલો આપણે અંદર કરીશું. બટાકા થઈ ગયા છે. હવે આપણે આમાં લીલા મરચા અને વટાણા, જે ફ્રોઝન વટાણા લીધા છે, હવે આમાં આપણે 3 ચમચી ખાંડ નાખીએ અને તે પાણી નાખીએ. એનાથી ખાંડ જલ્દી ઉગળી જશે. તે પાણી નાખવાથી આપણા બટાકા પૌવા એકદમ સોફ્ટ બનશે. બપોરે ખાંડ ઉગળે એટલે આપણે પૌવા અંદર નાખી દઈએ. હવે આપણે અંદર પૌવા નાખી દઈશું. હવે આને બરાબર આપણે પહેલા હલાવી દઈશું. હવે આમાં ઉપરથી સેજ, લાલ મરચું અને ધાણા જીરું નાખીશું. એનાથી સ્વાદ બહુ સરસ લાગશે બટાકા પૌવાનો. અને સેજ, તળેલા સિંગદાણા,
અને લીંબુનો રસ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે ખાલી એક મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈએ એટલે તૈયાર છે આપણા બટાકા પૌવા. બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી, તળેલા સિંગદાણા, દાડમના દાણા અને કોપરાનું છીણ. તૈયાર છે આપણા બટાકા પૌવા. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો.